સૂચનાઓ સુધી રજૂ કરું. સમુદ્રાજી કે મેલ બધાએ વાંચ્યો હશે એમાં છે સમરી કે આ બુક શેના વિશે છે. લેખકનો સમુદ્ર તટ પરનો જે પ્રવાસ છે એમનો જે અનુભવો છે એમનું આખું લેખન અને ખારવાઓના જીવન ઉપર એમના એમની કુમારી ઉપરના જે એમના વિચારો છે એનું જે જીવન છે એનું તાત્કાલિક વર્ણન કરતી બુક એટલે સમુદ્રાજી. સૌથી પહેલો દિવસ લેખકનો ત્યાં ખાડી પર બે દિવસની મીટર ગેજ રેલની સફર કર્યા બાદ ત્રણ કલાકની ખખડધજ બસની મુસાફરી કર્યા બાદ જ્યારે લેખક ખાડી પર ઉતરાણ કરે છે ત્યારે એનું મન એકદમ વ્યથિત હોય છે અને ઉદાસીમાં હોય છે. લેખક કેમ કે વિચારે છે કે હું કયા નિર્જન પ્રદેશમાં આવી ગયો છું કે જે મારી સભ્યતાથી અને મારા મિત્રોથી દૂર મને ક્યાં લઈ આવ્યો છું, કયા પ્રદેશમાં આવી ગયો છું. લેખકનું ઉતરાણ એકચ્યુઅલી એસ્ટેટ બંગલામાં રાખેલું હોય છે પણ એસ્ટેટ બંગલા સુધી પહોંચવા માટે વાહન વ્યવહારની વ્યવસ્થા ત્યાં છે નહીં કેમકે આખો રેતાળ અને સમુદ્ર કિનારાવાળો પ્રદેશ છે એટલા માટે ત્યાં જવું મુશ્કેલ છે. ખાડીમાંથી ઉતરે છે ત્યારે ત્યાં જે ઓફિસ છે એ ઓફિસ પણ એકચ્યુઅલી ઓફિસ ન કહેતા એક ગોડાઉન જેવું એનું આખું કન્સ્ટ્રક્શન હોય છે. ત્યાં જે ક્લાર્ક બેઠેલા હોય છે એમને વાત કરે છે કે જો તમે પહેલેથી મને રજૂઆત કરી હોય તો હું તમારા ઉતરાણની બધી વ્યવસ્થા કરી રાખું. એ કહે છે કે તમે રાત્રિ મુકામ મારે ત્યાં જ કરો. પછી પોતે પોતે કહે છે કે મારે ત્યાં તમને ફાવશે નહીં કેમકે એ સાહેબ અહીંયા ઉતરેલા છે, સરકારી ખાતામાં નોકરી કરે છે, ઉચ્ચ પદવી ધરાવતો અધિકારી છે, મારે ત્યાં એને ફાવશે નહીં. એટલા માટે એ લોકો અસમંજસમાં મુકાય છે કે લેખકને હવે એસ્ટેટ બંગલા સુધી ન પહોંચી શકે એમ છે નહીં તો રાત્રિ મુકામ ક્યાં કરું. તો દીવાદાંડીના ક્વાર્ટર્સ પર રોકાણ કરવાનું એ બધા નક્કી કરે છે. ત્યાં ક્લાર્ક હોય છે, એક વોચમેન હોય છે ઇસ્માઇલ, ત્યાં એને લઈ જાય છે. વોચમેન ઇસ્માઇલ ત્યાં લઈ જાય છે લેખકને. ત્યાં રસ્તામાં એક વાડી આવે છે, વાડીમાં એમનો પ્રવેશ થાય છે. વાડીમાં એ જુએ છે કૂવામાં કૂવો છે, કૂવા પાસે પાણી ભરેલી ડોલ પડી છે, બાજુમાં એક ઘોડિયું છે. 8-10 વર્ષની બાળક ત્યાં એ ઘોડિયામાં સૂતેલા બાળકને નીચોડતી હોય છે માટે લેખક એને પૂછે છે, એને હાથ પગ ધોવા હોય છે એટલા માટે પ્રશ્ન કરે છે કે બહેન તારી ડોલ લો. ત્યારે એ 8-10 વર્ષની બાળા એને જવાબ આપે છે એ ખારવાનો આખો પ્રદેશ છે, એકદમ અભણ માણસો ત્યાં વસે છે, ઇલિટરેટ બધા છે. એને જવાબ આપે છે લેખકને, તે લઈ લેને, અહીં તને કોઈ ના ન પાડે. લેખક આમ આશ્ચર્ય થાય છે કે આ શું, મારા સભ્ય જગતમાંથી આ શિક્ષિત પ્રદેશમાંથી હું આવું છું તો મારા માટે તો આ બહુ અચંબાની વાત છે. આવો જવાબ ડાયરેક્ટ શું કરે, તે લઈ લેને, તને અહીંયા કોઈ ના ન પાડે. 8-10 વર્ષની બાળા એ લેખકને આવો જવાબ આપે છે ત્યારે લેખકના મનમાં એવો વિચાર આવે છે, ઓરે છોકરી તું કોણ છે રે, આ નિર્જન શાંત સ્થળે વસતા પછાત એવા ખેડૂતની પુત્રી છે. હકીકતમાં એ તો એ છે પણ એ કહે છે કે આ પછાત એવા ખેડૂતની પુત્રી છે કે પછી જગત સમગ્રને પોતાના શાંત પાલવમાં મુક્તિનો અનુભવ કરાવે એ બાળકને હિંચોડતી હોય છે. પોતે પણ 8-10 વર્ષની છે પણ ઘોડિયામાં જે બાળક સૂતેલું હોય છે એને હિંચોડે છે એટલે એવો લેખક એવું વિચારે છે કે મુક્તિનો અનુભવ કરાવતી શાતાદાયી એટલે કે શાંતિ આપતી જન્મી છે માતા. ત્યાં એની જે બાકી છે એનું નામ હોય છે જાનકી. એ જાનકીના જે પિતા છે ખેડૂત એ ઇસ્માઈલને કહે છે કે દીવાદાંડીના ક્વાર્ટર્સ પર રોકાવાશે નહીં કેમ કે ત્યાં કબૂતરના ઝાડ અને બધું છે, જો પહેલાં કીધું હોત તો સાફ સફાઈ કરીને રાખે. તો ત્યાં જ એમની જે જાનકીની મમ્મી છે એનું નામ છે વાલભાઈ, એ ત્યાં આવે છે. જેવું વાલભાઈ આવે છે એટલે એ લેખકને દુખડા લે છે, લેખકને એનું બચપણ યાદ આવે છે, એના મામી યાદ આવે છે કે જ્યારે જ્યારે એના મામીને મળતા ત્યારે એના દુખડા લેતા. તો લેખક એવું વિચારે છે કે અજાણી સ્ત્રી કે જેનું આપણે એક્ચ્યુઅલી એવું છે કે જ્યાં સુધી આપણો એકબીજાનો પરિચય ન થાય ત્યાં સુધી આપણે વાતચીત પણ નથી કરતા હોતા, પણ અહીંયા આ એક અજાણી સ્ત્રી જે ખેડૂતની પત્ની છે એ લેખકના તમામ દુઃખો પોતાના શિરે લેવાની ચેષ્ટા કેમ કરે આવું બધું વિચારે છે. મીનવાઈલ વાલભાઈને કહી દે છે કે રાત્રિનો મુકામ તમારે અહીંયા જ કરવાનો છે, સવારે તમને ત્યાં બંગલે પહોંચાડવાની જવાબદારી મારી રહેશે. એટલે રાતનું એમનું જે આતિથ્ય સહકાર છે એ વાલભાઈ પાસેથી મળે છે. રાત્રે ચાંદીના અજવાળે વાલભાઈ એને રોટલાનું ભોજન કરાવે છે અને લેખક એના આતિથ્યનો પૂરેપૂરો આનંદ લે છે અને વિચારે છે કે આ અજાણી સ્ત્રી એવું પૂછતી પણ નથી કે તું કોણ છે, તું ક્યાંથી આવે છે, એના પતિની પરમિશન લેવાની પણ એને જરૂર નથી. બસ એને પૂરેપૂરા આવભાવથી જમાડે છે અને વિચારે છે લેખક કે આ કેવું ઋણાનુબંધ છે, કયો સંબંધ, હે અન્નપૂર્ણા તું મન
નાની બાળકી છે જાનકી, એના માટે લેખક પ્રાર્થના કરે છે કે આની ઘરે કોઈ નાના પાડા સ્ટેટમેન્ટ લેખકના દિમાગમાં છપાઈ ગયું છે, દિમાગમાં નહીં એના માનસ પટલ પર છપાઈ ગયું છે, અને એના માટે પ્રાર્થના કરે છે કે એના આ નાનકડા વાક્ય એ બાળકીનું સર્વવ્યાપી સ્વરૂપ દર્શાવેલું છે, તેનું એટલે કે બાળકીનું એનું પોતાનું એના આત્મા અધિકાર હેઠળનું જગત, મતલબ અહીંયા મારો અધિકાર ચાલે છે તો જે કહી શકે તે લઈને આયતને કોણ ના પાડે, અને તે સ્વયં તે દુનિયાની અધિષ્ઠાત્રી એટલે કે દુનિયા પર શાસન કરનારી અધિષ્ઠાત્રી કોઈની પણ પરવા વગર મુખ બંધન રહિત ખુલ્લા નભતળે આ સદાકાળ નિર્બંધ સમુદ્રને આપણે જાણીએ કે બાંધી નથી શકતા, એટલે આ બધી ઉપમાઓ લેખકે આપી છે આ પ્રદેશને અનુસરીને, નિર્બંધ જળ રાશિ ભર્યા સમુદ્રના સહવાસે ઉછળતી આ નારિયેળીના પર્ણો પર પધરાતી ચાંદની, હવે લેખક એ જાનકીને ઉપમા આપે છે કે જાનકી કેવી છે આ નારિયેળીના પર્ણો પર પધરાતી ચાંદની અને લહેરાતા પવન સમી, હે મુક્ત બાળા મુક્ત છે સ્વતંત્ર છે, એની મમ્મીની પણ એને પરમિશન નથી લીધી કે હું આને આ માણસને જજાણે અહીં આવી ચડ્યો છે ને હું આ પાણીની ડોડા, હે મુક્ત બાળા તારા રાજ્યમાં કોઈને કશી વાતની ના કહેવાની કદી જરૂર ઊભી ના થાવ, આવી લેખક એને પ્રાર્થના કરે છે કે મને તો શું બીજું કોઈ પણ આવે ને તો એને ના કહેવાની જરૂર તને ઊભી ના થાય, ત્યાંથી વિદાય લે છે લેખક, જેમ વાર્તાએ કહ્યું હતું કે સવારે તમારા જવાની વ્યવસ્થા તમારા નહીં તો તારા જવાની વ્યવસ્થા ત્યાં તમારે નો એવો સભ્ય શિષ્ટાચાર મહેનત છે જ નહીં, બધા તુકારે જ વાત કરે છે, એને કીધેલું હોય છે કે એવું કરી દે, એક સમૂહનામો વ્યક્તિ હોય છે એમને કહે છે એટલે લેખક વિચારે છે કે અચ્છા ત્યાં જવા માટે ગાડું કે પછી, તો કે ગાડું ન હોય સટે ને સટે ચાલ્યા જવાનું, સટે ને સટે લેખક વિચારે છે એના માટે નવો શબ્દ છે, આપણા માટે પણ જે જોઈએ શું હશે એની સાથે પગપાળા બંદર તરફ વ્યાયામ કરે છે, રસ્તામાં સબૂર સાથે વાર્તાલાપ કરી છે, સબૂર કોણ એના માતા પિતા બધું લેખક લેખક થાકી જાય છે સ્થળે વિરામ કરે છે, આજે સમુદ્રનો જે પ્રવાસ છે એમના એક એ લોકોના નિયમ હતા કે જ્યાં ખડકાળ વિસ્તાર હોય અને રેતીને કિનારો જ્યાં ભેગા થતા હોય ત્યાં ચાલુ, રાત્રે જે મળે જગ્યા ત્યાં સુઈ રહેવાનું અને જે મળે તેનાથી ચલાવી, બપોરે એ થાકી જાય છે ઝાડ નીચે આરામ કરે છે અને ત્યાં સબૂર જે છે એ ચૂલો સળગાવી ડાયરેક્ટ એના ઉપર જ બાજરો કાઢી અને રોટલો ઘડે છે, લેખક જોતા હોય છે પછી તો એ ઊંઘી જાય અને સબૂર એમ કહે છે ચાલ હવે ઊંધો કરી લે, ત્યાં ઘડિયાળ અને કેલેન્ડર જેવી કોઈ સિસ્ટમ નથી, બધું સૂર્યના ગતિ પરથી બધું નિશ્ચિત થતું હોય છે, નાસ્તો કરે છે ત્યારે સબૂર એને કહે છે ચાલ ઊંધો કરી લે, ત્યારે લેખકને યાદ આવે છે કે મારી પાસે પણ થોડો નાસ્તો છે, એટલે લેખક એવું વિચારે છે કે આટલી ભીષણ ગરીબાઈ અને ભૂખમરા વચ્ચે પણ આ માનવીઓ પોતાની ખુમારી કેમ કરીને ટકાવી રાખતા હશે, પછી તેના પગલે એસ્ટેટ બંગલા સુધી સબૂર એને પહોંચાડી દે છે, ત્યાં પતિ પણ હોય છે વોચમેન સરવણ એનું નામ છે, આવતા હું તેનો ઓછા ઓટલા ઉપર એમનો જે મુકામ છે આખું બંગલાનું પણ લેખકે બહુ સરસ વર્ણન કરેલું છે, ત્યાં એના માટે ચા આવે છે, ચા પીધા બાદ એ રોટલો અને ડુંગળી એના માટે થાળી આવી ગયું છે, જમવાની જમવામાં રોટલો અને ડુંગળી હોય છે એનું ભોજન કરે છે, ત્યારબાદ એ અંદર જ્યારે બેઠા હોય છે ત્યારે અગાસી ઉપરથી એક સ્ત્રી આવે છે અને કહે છે કે અમે આખા વર્ષનું પાણી આ જગ્યાએ અગાસી પર ઉભું એકઠું કરીએ છીએ તો તમારે ત્યાં ચપ્પલ પહેરીને જવું નહીં, તો લેખક કે આ એસ્ટેટ બંગલા ઉપર મારો અધિકાર છે ને અહીંયા આવીને મારા ઉપર અધિકાર જમાવે છે એને કંઈ કહી નથી શકતા, પણ એક સ્ત્રી પાતળી ઊંચી કમરવાળી પતલી કમરવાળી સ્ત્રી એ ક્યાં આવેલી છે લેખકને લેખક માટે કબીરો એટલે કે એક સરકારી ખાતામાં જે ડ્યુટી કરતો હોય અને રિટાયર્ડ થઈ ગયો હોય એવો અશ્વ ઘોડો એ કબીરો એનું નામ હોય છે, કબીરાની વ્યવસ્થા કરેલી છે ટ્રાન્સપોર્ટેશન માટે, કાર સાયકલ એવું કાંઈ હોતું નથી, એટલે એ ઘોડા પર લેખકને અહીંથી કોઈ પણ દેશ પર મુસાફરી કરવી હોય તો એ કબીરા વગર કરે, રાત્રે દરિયે જઈને બેસવાનો લેખકનો પહેલો અનુભવ કવિ સરવણ સાથે એ દરિયે બેઠા હોય છે અને સૌથી પહેલા એ પાણીના સ્પર્શની અનુભૂતિ
બંધાતો
અદ્રશ્ય પાસથી બાંધતો જાય છે. હવે એને આ સમુદ્રની મોહિની લાગવા માંડી છે. હવે પેલા જેટલી ઉદાસીનતા એને છે નહીં. પછી લેખક પાછું કબીરાને લઈને ખડકો પરથી જાય છે સમુદ્ર કિનારે, ત્યારે એક નાની એવી મડોલી દેખાય છે એને, અને કોઈક સંસ્કૃતનો શ્લોક સંભળાય છે એને. તો એ ઝોકાતા ભેખડ પર પણ ચડી ગયા ઉપર મડોલી પર. ત્યાં જે છે એ સંન્યાસી ની મડોલી હોય છે, ત્યાં ખડકના મથાળે નાની મડોલી પાસે ઉતરાણ કરે છે. તો એ સંન્યાસી જે છે એમને કહે છે કે આ વાવ ભગત, એટલે લેખક ને એમ થાય છે કે હું ભગત ક્યારથી થઈ ગયો. એટલે તો કે છે કે ન ગમી વાના કઈ વાંધો નહીં. પછી કે નહીં, આ તમારો સાંભળ્યું એટલે હું ઉપર આવ્યો. તો કે ઉપર આવ્યું એટલે સાંભળ્યું, કે સાંભળ્યું એટલે ઉપર આવ્યો. તો કે નહીં નહીં, તમને આ શ્લોક ગાતા સાંભળ્યા એટલે મને અહીંયા આવવાનું મન થયું. તો કે અરે વલસે નહીં સુના તું ને, ઉસને હી મુજે સિખાયા હૈ, વો તો રોજ ગાતી હૈ. ત્યારે લેખક ને એમ કહ્યું, અચ્છા અવલ એ કોઈ સ્ત્રી પાત્ર છે. અવલ નું નામ બધાએ સાંભળ્યું, લેખકે ઘણી વાર સાંભળેલું બધાના મોઢે કે અવલે આ જમવાનું મોકલાવ્યું છે, અવલે આ તમારી વ્યવસ્થા કરેલી છે. ત્યારે લેખક ને પેલી જે રૂમ બંગલા પર આવી છે પતલી ઊંચી સ્ત્રી એ યાદ આવી, કદાચ એ અવલ હોઈ શકે, પણ કોઈ સ્ત્રી વિશે આ સાધુને પૂછવું નથી એવું માની લેખક એ વાત કહી નિવાડ્યો. લેખક કે છે કે આ બધું તે ત્યાં ઉતરાવી દીધું, કહું છું ને હું મારું જમવાનું જાતે બનાવીશ,
કોઈ જ ઉપકાર મારે નથી જોઈતા અને એકદમ આક્રોશથી કે છે ગુસ્સાથી લેખક બહુ સભ્ય વાતાવરણમાં ઉતરેલા છે સ્ત્રીને તુકારે ન કહેવાય એવું એને ખબર છે પણ જાણી જોઈને એને તુકારે જ કહે છે કે તારે મારા જમવાની વ્યવસ્થા ન કરવી અને કહે છે છ છ દિવસથી ડુંગળી રોટલા ખાઈને હું કંટાળી ગયો છું પછી હવે તો કંઈ જ બોલતી નથી ચૂપચાપ ચાલી જાય છે લેખક થોડી વાર આરામથી બેસે છે સાંજનો સમય થાય જમવાનું સમય થાય ત્યારે જે એની જમવાની થાળી છે એના પર જે પાત્ર ઢાંકેલું છે કાંસાનું એને હટાવીને જુએ છે તો એમાં ઘઉંની રોટલી ગોળ કઢી ઘી ખીચડી આ બધું જમવાનું એની થાળીમાં પડેલું હોય છે અને એ જોઈને લેખક ખરેખર બહુ જ સંકોચમાં મુકાય છે અને કહે છે કે ઈશ્વર જાણે છે મારો ઈશ્વર સાક્ષીમાં છે કે એ સમયે આ પ્રદેશમાં મારા સિવાય એવો કોઈ નસીબ બનતો નહીં હોય જે આવું ભોજન પામતો હશે બધા રોટલો ને ડુંગળી ખાઈને જ જમે છે ત્યારે લેખકને બહુ જ સંકોચ થાય છે કે મેં આ ખોટું કર્યું અવલ સાથે બહુ તોછડાઈથી વાત કરી પછી દક્ષિણની જમીન જે નકશો જોવે છે ત્યારે વિચારે છે કે આ દક્ષિણની જમીન મારે જોવી જોઈએ કે ત્યાં પણ કંઈક ફેક્ટરી રિલેટેડ કંઈક કામ કરી શકું તો ત્યાં એની સાથે જાય છે સબૂર એની સાથે જાય છે ત્યાં જોવે છે ચાર પાંચ એકરની જંગી સપાટ શીલા ત્યાં ખોદકામ કેવી રીતે થાય ને કાંઈ બી તમારે કન્સ્ટ્રક્શન કરવું હોય તો એના માટે પણ પોસિબલ એરિયા નથી પણ લેખક વિચારે છે કે મારે ગ્રીન બેલ્ટ તો ઊભું કરવાનું છે આખું જે ફેક્ટરીની સાઈડમાં બાઉન્ડ્રી પર વૃક્ષો આખા વાવવાના હોય છે લીલોતરી સર્જવાની છે તો એના માટે સબૂરને હું કહી શકું કેમ કે સબૂર પાસે જમીન હોતી નથી પોતે નોકરી ધંધા વગરનો માણસ હોય છે વિચારે ત્યાં જઈને જુએ છે તો આ તો શીલા શીલા ઉપર એક ખોદકામ પણ કેવી રીતે કરે ને પોતાનું વાવેતર પણ કેવી રીતે કરે લેખકને પણ એમ થાય છે પછી સબૂરને આ રૂપીપાણાની જમીન આપવા માટેનો અહેવાલ અવલ એમ કહે છે કે તમે એક વખત સબૂરને કહી દીધું છે કે આ જગ્યા તારી તો હવે ત્યાં કેવી રીતે વાવેતર કરવું એની જવાબદારી સબૂરની રહેશે તમે બસ એને જમીન આપી દો લેખક તો કહે છે કે અહીંયા કંઈ પોસિબલ નથી પણ એ સબૂરને આપે છે કેમ કે ત્યાં રાજ અવલનું ચાલે છે અવલ કોણ છે એ ખબર નથી કેમ બધા ઉપર હક જમાડો ત્યાર પછી નકશામાં જુએ છે પ્રમાણે શ્યાલબેટ પણ એક ત્યાં આવેલો છે વિસ્તાર ત્યાં જવાની લેખકની ઈચ્છા છે પણ ત્યાં બધા મુખીને બધા બેઠેલા હોય છે કહે છે કે ત્યાં જવા માટે અત્યારે પોસિબિલિટી નથી કોઈ વાહન વ્યવહાર અવેલેબલ નહીં મછવો જે છે અત્યારે લાગશે નહીં કેમ કે એ દરિયા ખેડૂના ન જવાનો આખો સમયગાળો છે કે અત્યારે એ લોકો મુસાફરી નથી એટલે બંગાળી બાબા પાસે પાછા હા જે સંન્યાસી હોય છે બંગાળી હોય છે જે મુખી એને વાત કરે છે કે અચ્છા તું તમે ત્યાં ગયેલા બંગાળ એ બંગાળી બાબા છે કોણ જાણે અહીંયા એને શું ગમી ગયું તો અહીંયા આવીને વસવાટ કરે છે એ બંગાળી બાબા પાસે જાય છે અને વાત કરે છે કે મારે આ શાલ વેચવું છે તો બંગાળી બાબા કહે છે લેકિન તમે ઉભે જ જતા હવે લેખકે ત્યાં જવાના કોઈ સાધનો નથી તો તમે કઈ રીતે મોકલશો એટલે જવાબ આપે છે કે બંગલે છે સીધા બેક પર લગાવેલા બંગલાથી એટલે કે હોડી બંગલા સુધી લગાડાવશે અને ત્યાં બેટ પર એને લઈ જશે એટલા વિશ્વાસથી એ સંન્યાસી વાત કરે છે મનની ઈચ્છા હોય તો દયા દેવ જરૂર પૂરી કરે કોઈ કોઈ એસા મિલ જાતા હૈ તો જહાં જીત્યા હૈ વહાં નાવ લગા દેતા હૈ એવું કોઈક તો હોય છે કે આપણને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દે છે હવે ત્યાંથી પાછા ફરે છે ત્યારે અમાસની ભરતીનો સમય હોય છે એક નાનકડો છોકરો વિષ્ણુ પાંચ છ વર્ષનો ત્યાં રમતો હોય છે કે છે તું કોણ તો કે હું વિષ્ણુ આ તો અમાસની ભરતીનો સમય છે એટલે મારા મામા મામી સાથે હું અવલબાની વાડી પર આવ્યો એમ વાત કરે હજુ લેખક આમ બધું કામ બધું આમ સંકેલો કરે ત્યાં તો એને આ બધા માણસોનો કોલાહલ સંભળાય છે અને એક આદર દંપતી હોય છે એને ગાડામાંથી ઉતારે છે લેખક જોવે છે કે ઓહો જેને આમ સાંભળવાનું ઉજવાની કંઈ ભાન નથી એ સ્ત્રીને આટલું બધું શું મોહ હશે કે આ બધાને પરેશાન કરીને એ અહીંયા મતલબ આધેડ દંપતી એટલું આધેડ હોય છે મતલબ એ પ્રૌઢ વયના હોય છે આ વૃદ્ધ સ્ત્રીને લઈ આવી અહીંયા દરિયો નાહવા એનું જે અમાસની ભરતીનો મેઇન હેતુ દરિયો નાહવા અમે આવ્યા છીએ અને તો લેખક વિચારે છે કે આ ધર્મ પ્રેરિત બંધનો અને અંધશ્રદ્ધા એક આ ધર્મનું બંધન જ છે અને અંધશ્રદ્ધા કે અમાસ તો દરિયો તો નાહવો જ જોઈએ એ આ અશક્ત સ્ત્રીને અને કષ્ટો ભોગવવા છતાં પણ અહીં ખેંચી લાવ્યા છે ત્યારે જે આધેડ પેલી જે એની પુત્રવધુ હોય છે વૃદ્ધા સ્ત્રીની એમને કહે છે કે બા તમે અહીંયા બેસો ખુરશીમાં બેસાડે છે અને કહે છે કે તમારા માટે હું ડોલ ભરીને દરિયાનું પાણી લાવું એટલે એ વૃદ્ધ સ્ત્રી જવાબ આપે છે દરિયો ડોલમાં ન સામે બાય બસ
વળી આ સ્ટેટમેન્ટ લેખકના મનમાં છપાઈ ગઈ કે દરિયો ડોલમાં ન સામે, આખો દરિયો તમે ડોલમાં સમાવી શકો નહીં. હું વિકૃત થઈ ગયો એવું લેખક કહે છે. આ વૃદ્ધશ્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે, પરંતુ તેને અહીં સુધી ખેંચી લાવનાર માત્ર ધર્મ નથી, તે તો અહીં આવી છે તેના તહેવારના બહાને પોતાના દરિયાને મળવા. આ દરિયો બધાનો પોતાના દરિયાને મળવા આવી છે. એ દરિયો કે જેણે તેના બાળપણને ચંપલા ચીપલાની ભેટ ધરી અને એના બાળપણને શણગારેલી છે, એની યુવાનીને એના મૃદુ તરંગોથી ભીંજવેલી છે, અને સમગ્ર જીવનમાં જેના કડવા મીઠા અનુભવો છે એનો સાક્ષી રહેલો છે આ દરિયો. તેનો આ દરિયો તે વળી એક ડોલમાં કેવી રીતે સમાઈ શકે ભલા, એવું લેખકને પણ થઈ ગયું કે નહીં. ખરેખર આ આપણે એક સારી રીતે મઠારીને એકદમ પ્રોપરલી ગોઠવેલા શબ્દોમાં આનું વર્ણન એવું આ લોકો નથી કરી શકતા, કેમ કે એ શિક્ષિત નથી, અભણ છે. બસ આ એક જ વાક્યમાં એ કહે છે કે દરિયો ડોલમાં ન સામે. ભાઈ આપણે હોય તો બસ આવી રીતે શબ્દોને શણગારીને કહી શકીએ કે ભાઈ આ રીઝન છે અમે અહીંયા, પણ આ તો આ એક જ આન્સર આપે છે એક જ સ્ટેટમેન્ટમાં, કેમ કે આ તો માત્ર એનું અનુભવ, એનું માણેલું, એને પોતે માણેલું છે, ખાલી અનુભવ નથી પણ એને અંદરથી માણેલું છે, અને કોઈ પણ પ્રકારના ભેળસેળ વગરનું આ સત્ય છે. ઈ પછી લેખક પોતે પણ વૃદ્ધ સ્ત્રી તો નાયે જ તે દરિયામાં, લેખક પોતે પણ ડૂબકીઓ લગાવી લગાવીને છોકરાઓ સાથે હરીફાઈ કરીને એકદમ જમ્પ લગાવીને બહુ વ્યવસ્થિત ખૂબ જ આતંકી લોડ કરે, અને ત્યારથી લેખક જ્યારે ક્યારે બી જતા એકદમ આનંદમાં રહેતા અને બધાને પૂછતા કોઈ પણ માણે એને રામ રામ કા કેમ છો, બસ આવું પૂછે, અને એને પ્રત્યુત્તર દરેક વખતે એવો જ મળે એ રામ હાકલા છે બાપ, હાકલા છે બાપ. મતલબ કે અમે તો મોજમાં જે હાકલા બડકારા જે આપણે શબ્દ સાંભળ્યો એક જ પ્રત્યુત્તર મળે એ રામ હાકલા છે બાપ. અને લેખક કહે છે કે આ ભીષણ દારિદ્ર્યના પ્રદેશમાં પારાવાર ગરીબી છે, અહીંયા દાણા પાણીની પણ અછત છે, આ પ્રદેશમાં કાળી મજૂરી છતાંય પૂરતું વળતર મળતું નથી, એવી આ ધના ઉપર હાકલા કેવી રીતે હોઈ શકે તે હું ક્યારેય નથી સમજતો. પણ એ જવાબ સાંભળતા જ એ લેખકને નથી સમજાણું કે આ લોકો કેવી કુમારત્યા જવાબ આપે છે કે રામ હાકલા છે, પણ છતાંય એ સાંભળીને લેખક પુલકિત થઈ જાય છે અને કહે છે કે બસ આ સાંભળીને હું કપિલાને ઝબડાવી મૂકું છું, મતલબ ઘોડાને ઝબડાવી મૂકે છે. પછી જે સંન્યાસીએ કીધેલું કે મને તેરે કો ભેજેગા જરૂર, એટલે વચન સંન્યાસી એનું પૂરું કરે છે. કૃષ્ણ ટંડેલ હોય છે, કૃષ્ણ એનું નામ, ખારું જે એને મોકલે છે કૃષ્ણ, એને કહે છે કે હું તમને શાલ બેટ લઈ જઈશ. અવલ ના પાડે છે કે આ સમયે જવાય નહીં, પણ આ કહે છે કે નહીં હું, તો કે તમે બેટ પર હો છો, તો કે હા, તો કે બેલી ના વર, તો કે છે હા, એટલે અવલ રાજી થઈ ગઈ. લેખક કે આ અવલને થાય છે શું, હમણાં સુધી ના પાડતી હતી પણ જેવું બેલી નો વર હું સાંભળ્યું એટલે મને આ કૃષ્ણ જોડે મોકલવા માટે રાજી પણ થઈ ગઈ. પણ લેખકને તો જવું તું શાલ બેટ, એટલે એની સાથે હોડીમાં સમુદ્ર ભણી એમનું પ્રયાણ કરે છે. અને રાત્રે જે એનો સમુદ્રનો પ્રવાસ છે ત્યારે લેખક કહે છે કે આવા સમયે આ જગ સમસ્ત આખું જગત શાંત પડ્યું હોય, નિસ્તબ્ધ થઈને સૂતું હોય, એવી સમયે રજત પડછા ચમકતા, કેમ કે ચાંદની આખા આકાશનો પડછાયો પડે છે સમુદ્ર ઉપર, એ ચમકતા જળરાશિ ઉપર એક નાનકડી હોડીમાં બેસીને 30-40 ફૂટ ઊંચા કાળા અને કરાલ ખડકો પાસેથી પસાર થવાનો અનુભવ એ અવર્ણનીય છે કે હું એનું કોઈ પણ પ્રકારે વર્ણન ન કરી શકું. ગંધર્વો અને કિન્નરો માટે જ સર્જાયું હોય એવું આ રમ્ય નિતાંત સૌંદર્યમય જગત અત્યારે એની ચરમ સુંદરતાથી ખીલી ઉઠ્યું છે. હવે લેખક કહે છે કે ઓ આ દ્રશ્ય તો એને પહેલી વાર જોયું છે, જેને હું હંમેશા નિર્જન ઉજ્જળ અછાત અને તત્વહીન ગણતો આવ્યો છું, તે પ્રદેશનું આવું અતુલ સૌંદર્ય જેને માણ્યું નથી એને માત્ર લખીને કે કહીને હું પૂરેપૂરું વર્ણવી ન શકું. પછી એ જે કૃષ્ણ ટંડેલ હોય છે એ લેખકને બધી ટ્રેનિંગ આપે છે કે બે જ જણા હોય છે હોળીમાં લાંબો સફર ખેડવાનો હોય છે, કહે છે કે જો આ રીતે તડ રખાય આમ હોળી ચલાવાય બધું કહે છે એને, અને પોતે ધીમે ધીમે શાંત થઈ જાય છે અને પાણીમાં ડૂબકી લગાવી દે છે. કૃષ્ણ ટંડેલ જે હોય છે લેખક પોતે એકલા એ સડને સરખો કરવામાં હતા, મીન વાર કૃષ્ણનો અવાજ તો ગયો એટલે લેખક થોડા ગભરાઈ ને બધું સ્ટેબલ કરવાની ટ્રાય તો કરે છે, અને હા એ પેલા જ વાત કરે છે કૃષ્ણ સાથે કે ઉપરવાળાને
આ તો બધી મહેરબાની કહેવાય કે બધાને બે જણ અહંકાર, એક ઉપર વાળો અને બીજો દરિયો. એટલે લેખક કહે છે નહીં, ત્રીજો ખારવો પણ. એટલે કૃષ્ણ એને જવાબ આપે છે કે દરિયાની મરજી ઉપર વાળ ઘોડી હંકારી દે, એ ખારવો જન્મવો હજી બાકી છે. આ એની ખારવાની ભાષામાં કે દરિયાની મરજી વિરુદ્ધમાં ઘોડી હંકારવી એ આજ સુધી કોઈના માટે પોસિબલ નથી, એવો ખારવો હજુ જન્મ્યો નથી. એટલે આજે કૂદી પડે છે કૃષ્ણ, ત્યારે લેખક કહે છે કે તું ક્યાં જતો રહ્યો, મને તારી ચિંતા થઈ ગઈ. લેખકે તો જો કે બધી પરિસ્થિતિ એકદમ હેન્ડલ કરી લીધી, પણ એને કીધું તો એ કૃષ્ણ જવાબ આપે છે કે ચિંતા હતી તો તું વારે વારે પાણીમાં કેમ ના પડ્યો, તને ચિંતા હતી તો ખરેખર એવું થવું જોઈએ. લેખક ને એમ થયું કે આ ખોટું થઈ ગયું, હું ખરેખર જો મને એની પરવા હોત તો હું ગયો હોત. એટલે લેખક ચૂપ થઈ ગયા કે મારાથી ભૂલ તો નહીં છે. તો કૃષ્ણ કહે છે કેમ ચૂપ થઈ ગયો, મેં તને ગાળ નથી આપી. એટલે કે છે કે આ તો હું દરિયાનું નિયમ સમજાવું છું તને. એનો જે નિયમ હોય, રૂલ એ હોય છે કે ખારવો હોય તો વાને પડ્યો જ હોય, જો ખારવો હોય તો એની પાછળ એને બચાવ માટે પડે. શું કામ એ પોતાનું ના જુએ, દરિયો એને માથે એવો હુકમ. એને એવું ખ્યાલ છે કે આ દરિયો મારી રક્ષા જરૂરથી કરશે. પછી બંને આવી રીતે મુસાફરી કર્યા બાદ છેવટે શ્યામલ બેટ પર પહોંચે છે. બેટ પર પહોંચી લેખક આસપાસના સ્થળોની મુલાકાત લે છે, બધું ક્યાં દરગાહ હોય છે એ સિવાય ઘણા પ્રદેશ છે. નિખિલની ટીમ સાથે પરિચય, નિખિલ ડોક્ટર હોય છે, પોતે ત્યાં કેમ્પ કરવા માટે આવેલો હોય છે. પછી એ વાડીની મુલાકાત લે છે. વાડી એટલે એકચ્યુઅલી એવો પ્રદેશ કે જ્યાં નાના નાના વૃક્ષો વાવેલા હોય, જેમાં કોઈ કૂવો ન હોય કે એવી કોઈ પ્રોપર વ્યવસ્થા ન હોય, એને આ લોકો વાડી કહે છે. આટલું ઊંચું ઘાસ ઉગેલું હોય, બસ વધારે કઈ નહીં. તો લેખક કહે છે કે આ વનસ્પતિને જોતા જ સમજી જાય કે જે કઈ પણ હોય તે કનેક્ટ પ્રકારનું છે. બોટનીમાં જે નિયોફાઇટ છે એ ટાઈપની આ એક વનસ્પતિ છે. આવું અનાજ અને ભાંગરું પાણી, સમુદ્રની ખારાશવાળું પાણી અને સખત મહેનત તથા ભીષણ દારિદ્ર્ય, આવી આ જગ્યાનો મુલાકાત સદાકાળ અભાવની વચ્ચે જીવતી આખી એક પ્રજા કે જેને ખાવા પૂરતું ધાન્ય નથી, બધાનો અભાવ છે, એ અભાવમાં જીવતી આખી એક પ્રજા. પછી કહે છે ના ના, પ્રજા માત્ર જીવતી નથી, જીવંત પ્રજા છે. જેને મળો તે કહે છે હાકડા છે બાપા. ત્રિકમ એ જે વાડીનો માલિક હોય છે, થોડું ઓછું સાંભળે છે એટલે એની પૌત્રી કહે છે એને કે આ ભાઈ એક એસ્ટેટ બંગલે નહીં પણ એવું શબ્દ વાપરે છે કે હાદાભટ્ટની હવેલીએથી આવ્યા છે. અચ્છા, ત્રિકમ કહે છે હાદાભટ્ટની હવે નથી તો અહીંયા તને કોણ લાવ્યું? તો પેલી કહે છે કે એને પેલો ટંડેલ લાવ્યો. અચ્છા, એ ટંડેલ? એ કૃષ્ણ, એ ટંડેલ જ તને લાવી શક્યો, એ બીજા કોઈનું તો બધું નથી કે આ ભરતીના સમયે તને અહીંયા પહોંચાડે. એ તો ભેંસલે જઈ આવ્યો છે. એટલે હવે લેખકના મનમાં પાછો નવો શબ્દ આવ્યો કે આ ભેંસલો એટલે શું? તો ભેંસલો એટલે કે દરિયા તેમની જગ્યા, એવું આ લોકો માને છે. દરિયા કૃષ્ણ છે એ ખ્યાલ નથી લેખકને અત્યારે, આપણને પણ નથી ખ્યાલ. ત્યાર પછી બેલીના મકાને જાય છે. બેલી એટલે કે કૃષ્ણા ટંડેલની વાઈફ ત્યાં જાય છે અને ત્યાં ઘર બંધ જોવે છે એટલે પાછા વળે છે. ત્યાં સામે મળે છે માથા પર લોટનો ડબ્બો અને કેળ પર માણસનો ડોકલો ટેકવીને આવતી એ ખારવા સ્ત્રી લેખકને ઓળખી જાય છે કે આવ ટંડેલે તારી વાત કરી છે. એ આ સભ્યતાનું ઋણાનું બંધ કહી શકાય એ સમાજમાં. કૃષ્ણની ગેરહાજરીમાં હવે એને ખબર પડી છે કે આ ભેંસલે કૃષ્ણ જઈને આવ્યો છે તો એની પત્ની એનો ખ્યાલ જ હશે. એટલે એની સાથે પ્રશ્નોત્તરી કરે છે કે આ ભેંસલો એટલે શું? તો કે છે ભેંસલો એટલે દરિયા કે ની જગ્યા કે જ્યાં બધા અમે લોકો માનતા રાખીએ ત્યાં હકીકતે જવાય નહીં એવો એ વિસ્તાર, કેમ કે ત્યાં જાય એ કોઈ દિવસ પાછું આવ્યું નથી, એને સમુદ્ર પોતાનામાં સમાવી લે છે એવી લોકોમાં માન્યતા છે. એટલે બેલી વિસ્તારથીને વાત કરે છે કે શા માટે, કયા કારણથી કોઈ નથી જતું તું એવા પ્રદેશમાં એ કૃષ્ણ શા માટે જાય છે? બેલી એકચ્યુઅલી બીમાર પડી હોય છે ત્યારે આ જે કૃષ્ણ છે સાત ચોપડી ભણેલો માણસ હોય છે એટલે ના પાડે છે કે હું તને ફકીર બાબા પાસે ના લઈ જાઉં, હું તને ડોક્ટર પાસે લઈને જઈશ. અને બેરી એઝ યુઝ્યુઅલ સ્ત્રી હટ કરે છે કે નહીં તું મારા માટે બાધા રાખ, માનતા રાખ. એટલે કૃષ્ણ એને એના માટે હું એને દરિયાપીરની માનતા રાખે છે. સાજી થઈ જાય છે ત્યારે દરિયાપીર જાય છે પણ ખરો, ત્યારથી પાછો આવે છે ત્યારે એને બે અઠવાડિયા જેવો સમય થઈ ગયો હોય છે. એક મહિનો ફકીર એની દરગાહમાં એને રાખે છે અને પછી એ સ્વસ્થ થઈને પાછો આવે છે. એટલે કહે છે કે હા પણ તો ત્યાં એવું છે શું? તો કોઈ જતું નથી. તો કે નહીં પૂછવાનું એ, એવું એને કહે છે. ખબરદાર એને પૂછ્યું જ હતું. તો કે તું તો એની પત્ની તને પૂછી શકે, તો ખારો માતર ન પૂછે એટલે કે કોઈ ખાર
આવે એવું એક બેલી કહે છે કે મરતો મરતો પાછો આવ્યો છે એને એવું બધું રિકોલ ન કરાવવાનું અને તું મને એટલે કે એની ઘરવાળીને કહે છે કે હું કેમ ન પૂછું એને એની ઘરવાળીને એવું પૂછાય પડ્યું એવું કરી અને એને સામ આપે છે ખબર ને તને જે માલુ હોય ને એના સમજ તું કૃષ્ણને આવી છે કઈ પૂછીશ નહીં પછી એ દયારામ જે અહીંના એનો જે વોચમેન હોય છે શ્યામલ બેટ પર એની સાથે એ દર્શન કરે છે આસપાસ વિસ્તારોના દીવાદાંડી ઉપરથી બહુ સુંદર દ્રશ્ય દેખાય છે જે લેખકે પહેલી વાર માણેલું એની વાત કરે છે અને દયારામને પણ પાછું લેખકને તો હજુ આણવાનો જ છે એટલે એ પણ કહે છે કે અહીંયા તને કંટાળો નથી આવ્યો તો દયારામ પણ એને એક જવાબ આપે છે કે દરિયાથી કંટાળે એવું માણસને ભાડ્યું નથી અને ત્યાંથી એને આ બધી જગ્યાઓ બતાવે છે કે જો આ સગાડના શેઠની હવેલી નવા નવા કેરેક્ટર્સ આવે છે આમાં ખાંડણીઓ તો કેટલી આ ખાંડણીઓ તો કે તે નથી સાંભળ્યું પેલી છે લયાની વાત સાંભળી છે મેં પણ મારા પપ્પા પાસે સાંભળી આ બુકમાં છે પછી કે તે લયાઓ હકી શકે કોણ હતો એની વાત કરે છે અને બધા પ્રદેશનું એ જુએ છે લયારામના ઘર દુકાન અને પુરાતન મંદિર ત્યાં હોય છે શિવજી ત્યાં એ મુલાકાત લે છે અને વિચારે છે કે આ દિવસે એ પ્રકૃતિનું સૌંદર્ય છે કોઈ પણ સ્થળને આપણે જ્યારે કાળ સાથે સાંકળીને જોઈએ ત્યારે એનું આકર્ષણ જાદુની જેમ ચિત્ત પર છવાઈ જાય આ બધી જગ્યાઓ જોયા પછી લેખકને અંદરથી એ ભાવ આવે છે બધાને પણ પાછા જ્યારે પોતાના કામ પર આવે છે ત્યારે વિચારે છે કે એને વેદના થાય છે કે અમારે શું કામ કરવાનું છે આટલી સુંદર જ્યાં પ્રકૃતિનું આટલું મસ્ત શાસન છે ત્યાં મારે આ રસાયણ ક્ષેત્ર ઊભું કરવાનું છે એ મૂંઝવણમાં હોય છે જે ક્ષણે લખવા બેસું છું તે પણ મને અંદરથી કોઈ રોકે છે આ અચળ છતાં પણ વેગવંત સમુદ્ર છે અચળ છે પણ છતાંય વેગવંત છે એ ખડકાળ કિનારો જેમકી ભરતી ઓટની આવ્યા જ કરે લહેરાતા ખારા પાણી અને નાનકડા વીડા આજે રૂકમણીપણાની વાત કરી સભુરાને લેખકે જ્યાં બપોરનો નાસ્તો કર્યો તો એ જગ્યાએ પછી એને કહે છે ચાલ પાણી પીને આવી તો લેખક કહે છે કે આ સમુદ્રનું પાણી તો કહે છે નહીં નહીં અહીંયા મીઠી વીડીઓ નીકળે છે મતલબ નાની એવી કુંડી જેવી જગ્યા કે જ્યાં મીઠું પાણી હોય સમુદ્રના કિનારે પણ મીઠું પાણી જ્યાં છે એ નાના હા એ પણ ભેસલાની દરિયાપીરની વાત થાય છે ત્યારે ત્રિકમણ એની પૌત્રી પણ કહે છે કે દરિયો પીર એટલે ઈ તો કે સામાન્ય માણસ તો ન જ હોય એ દેવતાઓ ભગવાન રામનું પણ ઉદાહરણ આપે છે કે રામાયણમાં વાંચ્યું હોય કે ભગવાન રામને પણ એ દરિયાએ રસ્તો કરી દીધેલો તો આ અમારો દરિયો એ અમારો દેવ જ કહેવાય એમ કરીને લેખકને પણ સમજાવે છે એટલે એ ખરાશવાળા વિસ્તારમાં પણ મીઠી વીડિયો નીકળે છે એવા નિર્મળ જળ અને એ જે નિર્મળ એટલે કે મલિન જેના કોઈ મેલ નથી કોઈ દુર્વિચાર નથી એવા નયનો વાળા મોડા માંડવી આવા આખા પ્રદેશની અંદર મારી આ રસાયણની ફેક્ટરી ઊભી કરવાની છે એટલે આવું બધું વિચારે છે મૂંઝવણમાં હોય છે અને કબીરાને દોડાવીને જાય છે પાછા પેલી ભેખળ ઉપર સન્યાસી બાવા સન્યાસી સાથે વાતચીત કરે છે અને કહે છે કે હું શ્યામલ ભાઈ જઈ આવ્યો બહુ સરસ જગ્યા છે મને ગમ્યું આ તે બધું વર્ણન કરે છે દરિયાપીની વાત કરે છે અને પાછા આ પોઈન્ટ પર આવે છે કે અત્યારે મને આ પ્રશ્ન છે તો એ અલમસ્ત બાવો કહે છે કે બસ ઇતની સી બાત પે હોતા હૈ તો લેખક કહે છે કે હું રડતો નથી મારી મૂંઝવણનો ઉકેલ શોધું છું હું અત્યારે ઉદાસ છું કેમ કે આ પ્રદેશમાં મારે અમારી ડ્યુટી મારી ફરજ છે પૂરી કરવાની છે તો સન્યાસી કહે છે કે બસ આટલી જ વાત છે તો ફેર લિખ દે રપટ મતલબ કે રિપોર્ટ રપટ મતલબ કે રિપોર્ટ તો રિપોર્ટ લખી ને હવે એને જે રીતે સમજાવે છે એક નાનો પેરેગ્રાફ છે જે હું અહીંયા ઇન્ક્લુડ નહીં કરી શકું એટલે તમને વાંચીને સંભળાવું છું એને કહે છે કે લિખ દે રપટ અને એને કહે છે ચાલ તું મારી સાથે એણે રેતીમાંથી થોડા કાંકરા હાથમાં લીધા અને મારી સામે ધર્યા રેતીમાંથી થોડા કાંકરા કહે છે કે તેરી યા મેરી કિસ્મત ઇસસે જ્યાદા નહીં હૈ આ જે હું અત્યારે કહેવા જઈ રહી છું એ મારા અનુસાર અકોર્ડિંગ ટુ મી ધીસ ઇઝ ધી હાર્ટ ઓફ ધીસ બુક અને મેં આ લેખક સાથે જ્યારે વાત કરી બુક વાંચ્યા પછી તરત અને બુક તો કાપવાની હતી તો ડિસાઇડેડ હતું લેખક સાથે ફોન પર વાત કરીને મેં એમને બી કીધું કે મારા માટે આખા પુસ્તકનો પુસ્તક તો નથી આ બધી સંવેદનાઓ છે એનો જે હાર્ટ હોય ને તો લેખકની આ મૂંઝવણ માટે એ અલમસ્ત બાવાએ આપેલો પ્રત્યુત્તર એ છે હા તેરી અબ મેરી કિસ્મત इससे ज्यादा नहीं है अपने आप को इतना ऊंचा मत समझ जो काम करना है तो करना है थोड़ी बार इनके सामने जो ही रहे
પછી કાંકરા ધૂળ ફસાવે છે અને કહે છે ચલ ઘોડા ઘૂમતે હૈ. બંને ઘોડું ચાલ્યા પછી દરિયા કિનારે બેખડ ઉપર બેઠા અને બાવો તેને વાત કરે છે કે તું સોચતા હૈ કે તેરે રપટ લિખને સે યહ વિનાશ હોગા, ઇસ જગહ કા રૂપ બદલ દેગા તું, और जो कुछ भी है जो कुछ भी होगा इसका जिम्मा तेरे सर पे होगा. मतलब ये बस तारा काटे थे उसे उसको बिचारे तो उसने पर गई थे अच्छा है ने कि हाँ कहीं गए उस तो सन्यासी कहे थे भूल जा बच्चू भूल जा. बाबा ये मारा कब हाथ मुके अने मस्तक घुणावता कहू इतना गलत क्यों सोचता है तू, इसे कुछ नहीं करेगा तो भी ये बदलने वाला है. पची मारी आंखों में जोईने उमेरी तू खुद भी बदला नहीं है, बोल जैसा आया था आज वैसा ही रहा है क्या. लेखक ने पण कहू के हाँ मुझे वो आ गया तो ये वो छू तो नहीं हुई घणो बदलाई गयो छू आ प्रदेश में अहीं प्रजा नी साथे रहने. तो कहते के बाबा ए हाथ नो लेखो कर्यो अने खोवो बनाव इसके अंदर पानी रहेगा तो कितनी देर तक. एटले लेखक कहे छे ना रहे, एम थोड़ू पोते समझता होय एवू मानीने लेखक जवाब आपे छे के ना रहे. तो सन्यासी कहे छे बस ये तेरे कारखाने बनेंगे तो रहेंगे कितने साल, 100 200 और अनंत काल के सामने ये 100 200 साल की कीमत क्या होगी. तो लेखक कहे पर ज्ञान बुद्धि मां तो कितलो ये नुकसान થઈ જશે. तो सन्यासी कहे परिवर्तन होता है, अच्छा है या बुरा है ये तो अपना अपना नजरिया है. कहता बाबा जी उठ्या ने पाछळ मुकोण उठ्यो अने रेती मां जईने बैठा अने फरी वात करी के सुन, एक दिन ये धरती नहीं थी फिर भी प्रकृति थी, फिर धरती आपका गोला थी, फिर पानी आया, फिर पेड़ पौधे आए मिट गए फिर से बने. प्रकृति सदा सर्वदा मुक्त है, कोई इसे बांध नहीं पाता और न इसे बिगाड़ सकता है, बस इतना समझ ले. फिर लिख दे तेरी इच्छा में जो आवे सो, जो तेरा काम है वो तो तुझे करना ही है. कहीं ने एने मने उभो कर्यो एवं लेखक कहे छे. हवे આટલું બહુ સારી રીતે સન્યાસી લેખકને સમજાવ્યા છે કે નહીં મારું જે કામ છે મારે કરવાનું છે. અને ત્યાંથી પછી એ બંને જણા ઊભા થાય છે, જુએ છે તો સામે 15-20 માણસોનું ટોળું દેખાય છે. અવલ એની સાથે હોય છે કે છે એમાં 10-15 છોકરાઓ 2-3 યુવતીઓ અને અવલ પોતે હોય છે કે આપણા છોકરાઓ તો ઘણી યાત્રા કરવા માટે આવ્યા છે અને હું એને અહીંયા લઈ આવી છું. હવે લેખક કે આ બાવાની પાસે કઈ સંપત્તિ નથી, 15-20 જણને અહીંયા લઈને શું આવી હશે. અવલ એવું વિચારે છે, એને કીધું કે તારે એને બંગલે લઈને આવવું છે. તો કહે છે એ બંગલે જે હોય અહીંયા જે થશે એ બંગલે નહીં થાય એવું એને કહે છે. અને એ બધા માટે અવલ રસોઈની વ્યવસ્થા કરે છે. જે વાડી અવલની વાડી જે રાશનમાંથી ઉતર્યું હતું એ બધાનો ઉપયોગ કરી અને અહીંયા એના માટે રસોઈ બધું બનાવે છે. તો લેખક વિચારે છે કે અચ્છા મારો બધો સામાન અહીંયા વપરાય છે ખાવા પીવાનું એવું વિચારે છે. અને પછી બધા જમી કરીને ભજન કીર્તન કરે છે, બહુ હસી મજાક કરે છે, બધા યાત્રાળુઓ નાય છે આરામ કરે છે. અને અહીંયા એની સાથે આમ જેને કહેવાય સંગીત સંધ્યાનો આનંદ લે છે ત્યારે લેખકને એવો વિચાર આવે છે કે ખરેખર આ બધું અહીંયા જે પોસિબલ થયું છે મારા બંગલે ન થાય. એટલે એની જે મૂળભૂત ભિન્નતા છે એને સમજાય લે. રાત્રે પછી એ સન્યાસી કહે છે કે ઓકે અવર તો હવે તું તારે છૂટી, હું આ બધાને સંભાળી લઈશ, તું તારે હવે જા. અવલ જાય છે એની સાથે, લેખક પણ બંગલા તરફ પ્રયાણ કરે છે અને અવલ સાથે વાતચીત કરતા હોય છે. હવે એમ થોડું કનેક્શન મળે છે લેખકને કે અવલ કોણ હોઈ શકે એની સાથે પ્રશ્ન તરી કરાયેલ છે. એને કહે છે કે આપણે અહીંથી કેમ ચાલ્યા, અહીં ખડકો ઉપરથી ક્યાંથી ચાલવું જોઈએ ને સમુદ્ર તટે. તો કહે છે નહીં આ સાપનો વિસ્તાર છે, રસસ વાઇપરનો ખાસ. વળી લેખકને આમ આશ્ચર્ય થયું કે ઓહો અવલ એ જે સૌથી પહેલા મારી સાથે અહીંના વ્યક્તિઓ કરતા થોડા વધારે શિષ્ટાચારથી વાત કરી હતી. પછી તો કે આ બંગાળી બાવાને સંસ્કૃતના પાઠ ભણાવે છે અને અત્યારે આટલું અંગ્રેજી પણ જાણે છે. રસેલ્સ વાઇપર સાપ વિશે પણ એને માહિતી છે. એટલે લેખકને પણ આશ્ચર્ય થાય કે આ સ્ત્રીનું રહસ્ય ખરેખર સમજવાનું છે. ત્યાં હજુ એ જવાબ આપે ત્યાં જ પાછળથી સન્યાસી કહે છે કે કાલે આ લોકો એકલ્યા હનુમાન તરફ જવાના છે, તમે સાથે જશો. અવલ એને પૂછે છે લેખક કે કેટલું થાય. તો કહે છે 25-30 કિલોમીટર. લેખક કે ભલે કોઈ જ વાંધો નથી, એકલ્યા હનુમાન તરફ સવારે એ બધા જાત્રાળુઓ સાથે લેખક પ્રયાણ કરે છે. એ હનુમાનજીનું એક મંદિર છે અને ત્યાં જ્યારે આ બધા જાય છે ત્યારે એક અંદરથી આ લોકો જે બહાર બધા ભરવાડને બધા બેઠા હોય છે કહે છે કે બેસો માં હમણાં આવશે. હવે માં એટલે કોણ, તો કે પરદેશી સાધ્વી જેનું નામ વિવેકગીરી હોય છે.
એ જોવે છે કે આટલો મોટો અંબુડો અને એકદમ ગૌરવાની મતલબ ફોરેનર જ છે એ સાધ્વી અહીંયા શું આવીને રોકાય હશે? બધાને એવો પ્રશ્ન થાય છે કે એવું આને આ જગ્યામાં શું ગમી છે? સાધ્વી એને બધા જવાબ આપે છે કે હું શા માટે અહીંયા આવી, હું અહીંયા આવી બસ મને ગમ્યું. તો કે પણ તમારો ધર્મ કેવો? તો કે ધર્મ ન હોય સૌની સેવા કરવી અને આનંદમાં રહેવું એ જ સૌથી મોટો ધર્મ. ત્યારે લેખકને પાછો વિચાર આવે છે કે આટલા સાધુ સંતો અહીંયા જન્મીને નિર્વાણ પામ્યા છે, આટલા સરસ મેસેજ આખા જીવનમાં એ આપીને જાય છે, સંદેશ આપીને, અને એના ગયા પછી આપણે બસ એના નામે ધર્મ ઉભો કરી દઈએ છીએ. જ્યારે આ સ્ત્રી એક જ વાક્યમાં કેટલું મસ્ત સમજાવી દીધું કે બસ બધાની સેવા કરવી, આનંદમાં રહેવું એ જ મારો ધર્મ. એના બધા પ્રશ્નો તેની નિશાને થાય છે. એ સાધ્વી સ્ત્રીને જવાબ આપે છે અને વિચારે છે લેખક કે નહીં, આ મને અહીંયા સુધી લઈ જવા, મતલબ એકલી આરમાં સુધી પહોંચાડવાનો એ સંન્યાસીનો નિર્ણય બરાબર હશે? મને જાણી ગયો ને મોકલ્યો હશે કે હું એ સાધ્વી સ્ત્રીના વિચારો જાણી શકું કે નહીં. એ ફોરેનથી આવેલી સ્ત્રી આવડે નાનકડા એવા પ્રદેશમાં જો ખુશ રહી શકતી હોય તો હું શા માટે નહીં? અને લેખકના જે મિત્રો હોય છે કે જેને એ પત્ર દ્વારા એનો વ્યવહાર ચાલુ હોય છે, પરાશર અને વીણા એમના મિત્રોને પત્રોથી કહેતા હોય છે કે અત્યારે આ ચાલે છે આ બધું, અને શ્યામજી મુખિયાની પાસે આવે છે અને કહે છે કે પરાશરભાઈ આવ્યા હતા એમને મળાનું નહીં, બસમાં ચડતા જોયા. એટલે લેખક વિચારે છે કે પરાશરને તમે કઈ રીતે ઓળખો? તો કહે છે આ તો ત્યાં મારે જવાનું થાય છે એમાં કામ માટે રોજી માટે, ત્યારે બસ એના જ ઓલા આશરે તો અમે હોઈએ છીએ, રસ્તા પર સુવા સૂતા હોય એ પણ અમને પાણી પણ એ જ આપે છે, બીજા કોઈની એવી મહેરબાની નથી. એટલે લેખક વિચારે છે કે પરાશરને ઓળખે છે, મતલબ પરાશર તો શેરમાં રહે છે, આ લોકો અહીંથી શા માટે જાય છે? એને પૂછે છે કે અહીંયા જ્યારે વરસાદ નથી હોતો, ભર ઉનાળો હોય છે ત્યારે અહીંયા તો રોજીનું કોઈ સાધન નથી, એટલા માટે રોજી માટે એ લોકો શેર તરફ જાય છે અને ત્યાં જે રોડનું કામ ચાલતું હોય એમાં એ લોકો નોકરી કરે છે, જે કાંઈ ખાવા પીવાનું મળ્યું એ પી અને રોડ પર જ સૂઈ જાય છે. એવું આ શ્યામજી મુખી પણ આ ભર ઉનાળે ત્યાં ડ્યુટી કરે છે, મતલબ પોતાની રોજી માટે ત્યાં જાય છે. તો કહે છે તમારા બધા રોડ આખા ને બધું? તો કે તો અહીંયા બેગ પર આપી દેવાનું, એ લોકો વાપરે એને સાચવે, એનું દૂધ વાપરે અને પાછા આવે ત્યારે અમે લઈ લઈએ. અને લેખક એવું વિચારે છે કે આ કંગાળ કાળા ડામર વાળા, લેખકે આ તો જોયેલું છે કે ડામર કામ કરતું હોય ત્યારે કેવા માણસો હોય છે, એ કંગાળ કાળા ડામર વાળા હાથ અને ઓસપાઈ ગયેલા ચહેરાઓ અને રાત્રે રસ્તાની બાજુમાં પડી રહેતા માનવ જીવોમાં આ શ્યામજી મુખી, એટલે કે કોઈ ગામનો મુખી કે જે 25 સાથી જમીનનો માલિક છે એ ત્યાં હશે એવી કલ્પના પણ કોણ કઈ રીતે કરી શકે? એક જ વ્યક્તિ કેટલી સ્વસ્થતાથી પોતાની આ ડ્યુટી કરે છે. અહીંયા એ ગામનો મુખી છે ને ત્યાં પોતે સેવક, એ ત્યાંના જે ઓફિસર હશે એની ડાંટ પણ ખાતા હશે એવું લેખક વિચારે છે. આટલું સ્વસ્થતાથી એ કેવી રીતે કરી શકે એક જ જીવનમાં? પછી કહે છે ને એક જીવનમાં ને એક જ વર્ષમાં 2 વખત આ લોકો આવી રીતે ત્યાં જાય છે અને આ રોજી માટે કરે છે. આ લોકો પાસે બધી શક્તિ આવે છે ક્યાંથી? પછી એને જ પોતાના અંદરથી જવાબ મળે છે કે પ્રકૃતિમાંથી. આ બધાની શક્તિ એને મળે છે પ્રકૃતિમાંથી. જે માણસ પ્રકૃતિની નિકટ રહે છે એને પ્રકૃતિ પોતાના મૂળભૂત ગુણોનો દાન કરે છે. કયા કયા? સ્વાભાવિકતા. આ એટલું સ્વસ્થતાથી એટલે જ કરી શકે છે, બહુ સ્વાભાવિકતાથી. નિર્ગમીપણું, જેને કોઈ અભિમાન નથી, અભય નિર્ગમીપણું શું કામ? એ અહીંયા મૂકી છે ને ત્યાં નાનો એવો મજૂર, એટલે કે કોઈ જાતનું અભિમાન કર્યા વગર કરે છે. અભય, જેને કોઈનો ભય નથી, એ જેમ કે આપણી જાનકી કે જે કઈ દે છે અહીં તને કોઈ ના ન પાડે, કોઈ સારી ડરવાની જરૂર નથી. અને બીજો ગુણ કે જેવા છીએ તેવા જ દેખાવ, આવી સરળતા એના માણસોને પ્રકૃતિ આપે છે. પછી શ્યામજી મુખી અને લેખક એ સંન્યાસીને મળવા જાય છે. શ્યામજી મુખી વાત કરે છે કે આ વખતે પણ વરસાદ નહીં થાય, ફરીને તકલીફ થશે. હવે એ સંન્યાસી એના કોન્ફિડન્સ લેવલથી વાત કરે છે કે નહીં, વરસાદ તો આવેગી, જો રોસે આવે આવું કહે છે અને ચોખ્ખડ કરે છે કે શું એની એની જે ક્લેરિફિકેશન છે, જે દરિયા દોતે મિનિટે ચિત્ત બાત નહીં કરતો એવું કહે છે. કેમ કે એની સાથે સંન્યાસી તો બધા સાથે વાતો કરે છે, રેતીના કાંકરાની માંડીને આકાશના તારા સુધી. લગતા હોય કે અનંત મહારાજ શાયદ તુફાન નહીં, અનંત મહારાજ આ દરિયાને અનંત મહારાજની કેવી ઉપમા આપે છે સંન્યાસી. લેખક ફરીથી એને ઇગ્નોર કરી પાછા પોતાના બંગલા પર જાય છે. તો લાકડાની ભારી ચોરતા છોકરાઓ એને દેખાય છે, નાના નાના પગુલે હોય છે અને રોકે છે કે છોકરાઓ ક્યાં રહ્યો છો? તો અવલ એને રોકે છે,
ફિલોસોફિકલ માઇન્ડ છે વિચારે છે કે ધરતી પર જન્મ આવતા પહેલા
પડી ગયું હોય એવા સાંભળેલા દાખલા બહુ ઓછા છે. શા માટે? કેમ કે જ્યારે સર્જનોને એવું કહીને ન મોકલતા હોય કે જાઓ મારા વાલા જાઓ જાઓ તમારા જીવન સંસારથી પૃથ્વીને સજીવન કરો, મુક્ત આનંદી અને નિર્ભય થઈને ઈચ્છો ત્યાં વિચરો, બીજાના કામમાં દખલ નહીં કરો ત્યાં સુધી આ પૃથ્વી તમને જીવવા જેવી લાગશે. અને અનંત મહારાજ જે સન્યાસીએ વાત કરેલી કે અનંત મહારાજ વાત નથી કરતો, હવે એને અનંત મહારાજના પરચા મળે છે કે અનંત મહારાજે ખરેખર એનો પ્રકોપ દર્શાવેલો છે. ખૂબ તોફાન ચાલ્યું છે, બે ત્રણ દિવસથી છોકરાઓને ખવડાવ્યું છે, પોતે જે બધા અવલ પગી અને લેખક છે ભૂખ્યા જ હતા બે ત્રણ દિવસથી, અને લેખકે આ બધું જોયેલું છે અને કહે છે કે મારાથી કલ્પના ના થઈ શકે. સન્યાસી વિશે વાત કરે છે, પછી તોફાન પૂરું થઈ ગયું અને ત્યાં બહાર નીકળી જવું તો આજુબાજુમાં જ આખું પાણી ખાડી જેવું બની ગયું હોય છે, અને બાળક કહે છે કે હવે શું કરું, ત્યાં તો હેલિકોપ્ટર આવે છે એમની સેવા માટે અને બધાને સેફ પ્લેસ પર લઈ જાય છે. લેખક વિચારે છે કે હું તેને ગાંડો માણતો હતો, સન્યાસીને એ ધૂની માનતો હતો, એના મોટા ભાગની વાતને મેં દમ અને ડોળમાં ફકાવી હતી, મને કંઈ ખોટું બોલે, પરંતુ એ અર્ધ ગાંડો દેખાતો માનવી આ સમગ્ર બ્રહ્માંડમાં એ નક્ષત્રોથી માંડીને રેતીના કણ સુધીની દરેક ચીજ સાથે વાર્તાલાપ કરી શકતો હતો કેવી રીતે, એકદમ સરળતાથી પૂર્ણ સભાનપણે અર્ધ ગાંડો લેખકને લાગે છે, પણ હકીકતે બાબુ જે અલમત જોખી છે તો પૂરેપૂરો સભાન હતો કે નહીં હું આ બધા સાથે વાતચીત કરું છું. એમ અંતિમ ચરણ બુકનો એન્ડિંગ પાર્ટ હવે આવે છે. લેખક આ બધું થયા પછી બાળકોને ત્યાં મૂકીને આવે છે, પછી એમની બધી આ જે ડ્યુટી છે પૂરી કરે છે, અને પછી જ્યારે પાછા રવાના થાય છે પહેલાં એને સબૂર સાથે મુલાકાત થાય છે. સબૂર એટલે કે જેને રૂકમણી પાણો આપેલો હોય છે વિસ્તાર કે જ્યાં એ પોતાની જમીનનો હક દાખવી શકે એ ત્યાં એ મુલાકાત લે છે અને જુએ છે કે ઓહો સબૂરે તો એ જે રૂકમણી પાણાનો વિસ્તાર હતો જે શીલા હતી ત્યાં એકદમ મસ્ત વાવેતર કરી આંબા શીખે એને વાવી એનું વાવેતર કરી એનું જતન કરીને રાખ્યું છે. આ બધું અવલની મહેરબાનીથી થયું છે. એવું સબૂરેને કહે છે કે અવલ આ બધાની જાણકાર હતી કે અચ્છા હું તો કાલે જાઉં છું, લેખકની તો ડ્યુટી પૂરી થઈ ગઈ હવે એ તો જવાના હોય છે, તો કહે છે અવલને લાવ કે તો જાવ, તો કે નહીં અવલના કારણે તો આ બધું પોસિબલ થયું છે, ન હોત તો અમારા રાશન પાણીનું શું થાય, એને અમને જમવાનું આપ્યું, અમે બંને માણસોએ આ મતલબ પતિ પત્ની આ બધું ખોદકામ કરી અને જગ્યા ઊભી કરી. પછી લેખક પાછો કબીરાને લઈને પાછા બંગલેથી રિટર્ન થાય છે પોતાની જગ્યા પર, ત્યારે પહેલી વાર કબીરાને હાથ ફેરવે છે અને એની એના વાળમાં એ આંગળીઓ ફેરવે છે, અને ત્યારે લેખકને પહેલી વાર એમ થાય છે કે પાળેલા પ્રાણીઓ વફાદારી માલિક સેવકના સંબંધો આ ઉપરાંતની લાગણીઓ આ બધું જે છે એ વાર્તાથી વિશેષ હોય એવું હું માનતો ન હતો. મતલબ કે એના માટે સ્ટોરી જ છે બધી, પ્રાણીઓ વફાદાર હોય આ તે બધું, પણ જ્યારે એને કબીરા એના ઘોડાને પહેલી વાર એના પીઠ પર હાથ ફેરવ્યો એના વાળ પર આંગળીઓ ફેરવી ત્યારે એને આ લાગણી થઈ, અને લેખક કહે છે આ બધા પાછળ કોનો હાથ છે, આ ખમેલવંત દરાનો, એના સૌંદર્યનો, એની અંધશ્રદ્ધાઓનો, એના હાજરા હાજુ દેવ દેવડાઓનો અને એની કથાઓનો પરિચય, આ બધાનો પરિચય કબીરાએ એમને કરાવેલો છે પોતાની પીઠ પર લઈ જઈને. એમના મનોવ્યાપારનો લેખક કહે છે કે આ કબીરાએ જે મને યાત્રા કરાવી છે એ મારા મનોવ્યાપારનો, મારા આનંદનો, મારી સાક્ષીનો, મારી વ્યથાઓનો, થાક અને ઉત્સાહનો એકમાત્ર સાક્ષી આ કબીરો છે કે જેણે મને આ બધી યાત્રા કરાવી ત્યારે એને ખૂબ જ આનંદ આવે છે. અને પછી લેખક એની જે યાત્રા સમુદ્રની છે એ પૂરી કરી એની જે ડ્યુટી જે સન્યાસીએ જે એને સમજાવેલા હતા કે તેરા જો કામ હે વો તુઝે કરના હી હૈ, જે પ્રકૃતિ એ સબ ઉસકે આધીન રહી રહી કરના એ પૂરી કરે છે. અને પછી આજે શ્યામજી મુખીના ઘરે જ્યારે ગયેલા હોય છે ત્યારે લખાયેલું જે ગીત છે, મતલબ આ ભોજન અહીંયા પૂરું થઈ ગયું, સ્વીટ ડિશ હવે આપણે આપી દઈએ, અવલ કોણ, હાદા ભટ્ટનું નામ તમે સાંભળ્યું એ કોણ, દરિયાપીર કોણ, આ બધું જાણવું હોય તો વાંચો આ પુસ્તક સમુદ્રાંતિ છે. હું તમને હવે સ્વીટ ડિશ આપી દઉં. ગીત જે છે એ સૌથી આગળ લેજો કે હું કેવી છે બુકમાં. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાની મોજમાં ને ઉપરથી કુદરતની રેમ, ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે, ફાટેલા ખિસ્સાની આડમાં એક સાઈડમાં નાના
નીકળો છતાં પણ એ એકલા હોય, સમુદ્રને જોતા હોય છતાં પણ એવું લાગે કે હું બસ માનવ વસવાટથી ભરેલા વિસ્તારમાં છું, અને ત્યાં એવા પરિંદાઓ પણ ઉડે છે અને જીવ જંતુઓ પણ રહે છે, એવા મેળામાં હું છું એવું લાગ્યા કરે છે મને રોજ. તારું વસાય નથી એવડી પટારીમાં, આપણો ખજાનો હેમખેમ છે, તારું પણ નથી દઈ શકાતું, લોક કરી નથી શકાતું, એવડી નાની એવી પટારી છે એમાં ખજાનો હેમખેમ રાખેલો છે. સમંદર ને હોય છે, સમંદર ને એની કોઈ પરવા નથી.